નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. રાજકોટમાં મવડી રોડ પર કાર કુવામાં ખાટકી, ઘટનામાં એકનું મોત, બેનો બચાવ. વડોદરામાં પગપાળા જતા મહિલા કોન્સ્ટેબલના સાથળ પર અજાણ્યા ઈસમે માર્યું ચક્કુ. વીરપુરમાં સમૂહ લગ્નમાં પૈસા ખાઈ ગયાના આક્ષેપ સાથે યુગલની આયોજકો સાથે બબાલ. મહેસાણા વિસનગર હાઈવે પર ઝાડ સાથે કાર અથડાતા લાગી આગ, એકનું મોત, બાળકનો બચાવ. હોમગાર્ડના ભરતી મેળામાં શારીરિક કસોટી બાદ એક યુવાનનું ઘટના સ્થળે મોત. હળવદના હિન્દુ યુવાનોએ ગરીબ મુસ્લિમ પરિવારની દીકરીઓને કડિયાવળ લઈ આપ્યો. સુરેન્દ્રનગરના વણોદમાં બોટ લાગ્યા, વોટ માગવા આવું નહીં, તમારા કપડા બગડશે. કોરોનાના નવા વોરિયન્ટને લઈને એએમએના જોઈન્ટ સેક્રેટરીએ આપી સરકારને ચેતવણી. સુરતમાં સેન્ટર સ્ટાર મર્સિડીઝ બેઝના શોરૂમનું એક વર્ષ પૂર્ણ. મતદાન પહેલા ઉમેદવારનું મોત છતાં લોકોએ જીતાડ્યો, વિજેતા જાહેર પણ કરાયો. નવી સરકારમાં કામો ફટાફટ, રાજેન્દ્ર ત્રિવેદીએ ઈટ ઉત્પાદકો માટે લીધો નિર્ણય. ગુજરાતમાં 11 આઈએએસને પ્રમોશનની સંભાવના, 3 ઓફિસરો કેન્દ્રથી પાછા આવશે. સુરત જિલ્લા પંચાયતની 7 સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ઓટલા પર બેસી ભણવા મજબૂર. યુપીમાં પણ ગુજરાતવાળી, પેપર લીક થતા ટેટની પરીક્ષા રદ, 21 લાખ યુવાનો હતાશ. રાજસ્થાનમાં પૂર્વ મંત્રીના બેંક લોકરમાં રહેલા લાખોના ઘરેણા થઈ ગયા નકલી. મહારાષ્ટ્રના એક ઉદ્દેશમાં કોરોના બ્લાસ્ટ, એક સાથે 67 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા. ડોક્ટર એન્થોની ફાઉચીએ જણાવ્યું કે ઓમિક્રોન વેરિયન્ટ પણ જાણકારી મેળવવા કેટલો સમય લાગશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઘેરસાપર વચ્ચોવચ્ચ આવેલ સાબરમતી નદીમાં પુલ મંજૂર થતા બંને ગામોના લોકોમાં ખુશીની લહેર. જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના તબીબો ફરી હડતાલ પર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રામપુર ગામમાં આવેલા 250 વર્ષ જૂના નીલકંઠ મહાદેવ મંદિરનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને રામપુર ખાતે ઉછામણી સમારોહ યોજાયો. નારી તું ક્યાંય ના હારીના સૂત્રને સાર્થક કરતી રિદ્ધિ પંચાલ લગ્નના ફેરા મૂકી દાહોદ કોલેજમાં યુવતી એમકોમની પરીક્ષા આપવા આવી પહોંચી. આજે જીવનસાથીના બંધનમાં બંધાવાનું હતું. ભરૂચના ઝઘડિયા તેમજ નેત્રંગ તાલુકાના ડુબાણમાં જતા ગામોના કોઝવેના સ્થાને પુલ બનાવવા માટે રૂપિયા 10.10 કરોડ મંજૂર કરવામાં આવ્યા. સાબરકાંઠા જિલ્લાના ખેરબ્રહ્મા તાલુકાના ખેરત ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષનો 8મો વિનામૂલ્ય નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં ખેરત ગામ સહિત આજુબાજુમાં રહેતા દર્દીઓએ લાભ લીધો હતો. સુદમાં સર્વજ્ઞાતિ માટે નિઃશુલ્ક ક્લાસિકનું ઓપનિંગ, પ્રથમ દિવસે યોજાયો ભવ્ય સેમિનાર. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV. અમે અમારા પ્રગતિના સોપાન સમા વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક, દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના
આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. વસુંધરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાસ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 286 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 4 51.